एलेक्सा जो तमारा घर में हो तो डेफिनेटली तमारे चेतवानी जरूर छे। नमस्कार खबरशे डॉट कॉम पर हूँ मीत, आप सबनु स्वागत करू छू। एलेक्सा जो तमारा घर में हो तो डेफिनेटली तमारे चेतवानी जरूर छे, कारण के एलेक्सा पर एक भयंकर कही शकाय ए प्रकारनो टास्क जे छे ए आव्यू छे, जेनाथी बाळकोनो जीव जोखम में मुकाई शके एवी परिस्थिति जोवा मळी रही छे। द पेनी चेलेंज करीने एक फेमस डेन्जरस टास्क आव्यू छे, जेम तमने खबर होय तो आइस बकेट चेलेंज आव्यू हतुं, एवी रीते कीकी चेलेंज आव्यू हतुं, एवी ज रीते हवे द पेनी चेलेंज नामनो एक टास्क आव्यू छे। अने एमेजोन एलेक्सा वॉइस असिस्टंट में एक आज केस सामे आव्यो, एमां एक 10 वर्षनी नानकड़ी छोकरीए चेलेंज मांग्यो अने एलेक्साए जे बाळकी हती एने वीजळीना प्लग में सिक्का नाखवानो चेलेंज आप्यो अने बाळकीने करंट पण लागी शकत जो आ चेलेंज स्वीकारतो। अने पछी एक सिक्को नाख्या पछी एने बीजो जे छे ए सिक्को जेवो नाखो एटले पछी ए सिक्को अड़कवा माटेनो टास्क एलेक्सा आपे छे। आ चेलेंज खरेखर खतरनाक छे। अने आ माहिती जे छे क्रिस्टीन लिवरडाहल ए ट्विटर पर आ घटना विशे माहिती आपी अने एमणे कह्युं के पहेला पोतानी दीकरी यूट्यूब पर योग टीचर थी आसन करता अने पोताना जे छे ए पगना जूता पकड़वानो आ बधा प्रकारना जे चेलेंज जे छे ए करती हती, परंतु बहार खराब मौसम थवाने कारणे एक बीजी चेलेंज एने एलेक्सा ने पूछ्यो। ने एमेजोन ना बीबीसी ना एक जे स्टेटमेंट छे ए मुजब एमणे फ्यूचर में आ प्रकारनी एक्टिविटी वाला असिस्टंट ने अटकाववा माटे एलेक्सा ने अपडेट कर्यु छे। वेल कार्लिसले ईस्ट फायर स्टेशन ना स्टेशन मैनेजर माइकल क्लूसर 2020 मां यॉर्कशायर ना द प्रेस जे त्यानुं न्यूजपेपर छे एने जणाव्युं हतुं के आंगळीओ अने हाथ અહીં સુધી કે ઘણા બધા લોકોએ પોતાના જે બાંહી છે એ પણ ગુમાવી શકે છે। સો પ્લીઝ આ પ્રકારના જે ચેલેન્જ છે એનાથી બચવું જોઈએ। અને અમેરિકામાં તો આ પ્રકારના ચેલેન્જ એક્સેપ્ટ કરવામાં લોકો વધારે પડતું ધ્યાન આપતા હોય છે, પણ આપણે હું હંમેશા એવું કહું છું કે માન્યું કે જીવનમાં કંઈક થ્રિલિંગ જોઈતું હોય છે, પણ થ્રિલિંગ મેળવવા માટેના પણ ઘણા બધા રસ્તા છે। તમને એવી થ્રિલિંગ જોઈતી હોય તો તમે કોઈ કહી શકાય એવા પાર્કમાં જતા રહો કે જ્યાં આગળ થ્રિલિંગ એક્ટિવિટીઝ જે છે થતી હોય છે, જેમાં સેફટીના ધારાધોરણો તમામ રીતે પાલન કરવામાં આવતું હોય છે। એસએલ વર્લ્ડ જતા રહો કે તમે ઇમેજિકા જતા રહો, જ્યાં આગળ આવી થ્રિલ કહી શકાય એવી એક્ટિવિટી હોય છે, પણ એમાં સેફટીના ધારાધોરણો પૂરેપૂરા જળવાયેલા હોય છે। પણ ઘરમાં બેસીને આ બધા પ્રયોગો કરવા એ એક રીતે બાળકો માટે પણ નુકસાનકારક છે, સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે બાળકો શું કરી રહ્યા છે, એનાથી શું એને ઓર્ડર આપી રહ્યા છે, કઈ વસ્તુઓ એમાં જોઈ રહ્યા છે, એની ખાસ તકેદારી રાખવી આપણી ફરજ બની જાય છે, કારણ કે પેરેન્ટ્સ તરીકે આ કાળજી રાખવી ખૂબ જરૂરી અને ઇચ્છનીય હોય છે। ફરીથી તમને કહી દઉં કે આ બધા પ્રકારના ટાસ્કથી આપણા સંતાનોને બચાવવું જોઈએ, ઇનફેક્ટ આપણે પણ આવા ટાસ્કથી બચવું જોઈએ। ઘણા બધા લોકો મોબાઈલમાં ઘણી બધી એપ્સ એવી યુઝ કરતા હોય છે કે ફલાણા વર્ષમાં હવે અમારે શું કરવું જોઈએ, કે મારું ભવિષ્ય કેવું છે, કે હું મારા સ્વભાવ કેવો છે, આ બધા એપ્લિકેશન જે છે એક રીતે હિડન કહી શકાય એ પ્રકારની થ્રેટ જ હોય છે આપણા માટે, કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક આપણા ડેટા ચોરી લેવાનો કે ક્યાંક ને ક્યાંક કોઈક રીતે ડેટા ને લગતી જે છે છેતરપિંડી થવાના ચાન્સ વધારે રહે છે। ફરીથી મળીશું આજે તે ખબર છે ડોટ કોમ પર। થેન્ક યુ સો મચ।